નમસ્કાર ડીબી લાઈ ન્યુઝમાં આપનું સ્વાગત છે કાલોલ તાલુકાના સુરેલી ગામે ગોમા નદીમાં રેતી ખનન રોકવા ગયેલા સરપંચને પૂર્વ સરપંચના પતિએ હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે કાલોલ તાલુકાના સુરેલી ગામની ગોમા નદીમાં રેતી ખનન રોકવા ગયેલા વર્તમાન સરપંચને રેતી ખનન કરતું ટ્રેક્ટર પૂર્વ મહિલા સરપંચની માલિકીનું હોવાથી પોતાના ટ્રેક્ટરને રોકવા આવેલા વર્તમાન સરપંચ ઉપર સર્વ પૂર્વ સરપંચના પતિએ દમદાટી આપી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા પામ્યો છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના સુરેલી ગામમાં દોઢ વર્ષ પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૂર્વ સરપંચ અને કાલોલ તાલુકાના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સ્થાનિક સરપંચની ચૂંટણી હાર્યા પછી દોઢ વર્ષથી પૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચ વચ્ચે કોઈને કોઈ મામલે સાપ અને નોળિયા જેવો જંગ ચાલતો રહે છે ત્યારે આજે રેતીના ટ્રેક્ટર બાબતે વિવાદ ઊભો થતાં વર્તમાન સરપંચ દ્વારા પૂર્વ સરપંચના પતિ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે આમ સફેદ રેતીનો કાળો કારોબાર હવે લોહિયાળ જંગમાં પરિવર્તિત થતો જઈ રહ્યો છે કુદરતે આપેલી જે સંપત્તિ છે અમૂલ્ય સંપત્તિ એ પંચમહાલ જિલ્લાને ખૂબ જ મોટો ફાયદો છે કુદરત તરફથી કે જંગલ અને રેતી એ ખાસ કુદરતે એક ભેટ આપેલી છે પણ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તંત્ર મૌન બની અને તમાસો જોઈ રહ્યો છે તેવું આ દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે ત્યારે ગોમા નદીના પટની અંદર આજે લોહિયાળ જંગ ખેલાતા ખેલાતા રહી ગયો હતો જો કે વર્તમાન સરપંચ ઉપર પૂર્વ સરપંચના પતિએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામતા વેજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રેક્ટરને પણ જપ્ત કરવામાં આવ્યું હતું તેમજ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા આ અંગે કેવા પગલાં લેવામાં આવે છે અને તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે બે રોકટોક રીતે ચાલતું આ રેતીનું ખનન અટકાવવામાં આવશે કે પછી આવી જ રીતે રેતીનું ખનન કાયમ માટે ચાલુ રહેશે જેનો ત્રાસ કાલોલ તાલુકાના કેટલાય ગામોની અંદર ગોમા નદીના પટની કિનારે વસેલા ગામો ના લોકોની આ ફરિયાદ છે ત્યારે વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા વેજલપુર પોલીસે આ અંગે હાલ તો કાયદેસરની કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા